પેલા બધા ઊભા થઈ જાઓ, ચાલો. કેમ સર, આજે ઊભા ઊભા ભણવાના? આ પંપણિયાને બોલ્યા વગર ના ચાલે કેમ? જો હાર્દિકયા, મેં આખા ક્લાસને સમજાવી દીધું છે કે સ્વાતિ અમારી બેન્ચ ઉપર બેસે છે ને એટલે આખા ક્લાસની ભાભી કોઈ હામું જોવું નહીં, પણ આપણા ત્રણમાંથી કોની ભાભી એનો ચુકાદો કેમ લાવવો? જો પરિયા, એ તારી ભાભી છે, હું તો કહું છું માની જા, સમજી જા, સ્વીકારી લે. એ સ્વીકાર તો માણસના જીવનને સરળ બનાવે યાર. તો તું બનાવી લે ને તારું જીવન સરળ, તું સ્વીકારી લે તારી ભાભી. પ્રોબ્લેમ એ છે કે પેનના હકદાર બે વ્યક્તિ છે અને પેન એક જ છે. શું કરશું? કઈ વાંધો નહીં સર, એને આપી દો. એક મિનિટ સર, પેન અમને બંનેને મળી છે. હા, તો અમે બંને ભાગ પાડી લેશું. ટાંકણું? એ આવ્યો આવ્યો. એ આવ્યો 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 આવ્યો. ઓ બગડમ બગડમ પ્રેમમ ગબડમ. ઓ મેથેમેટિશિયમ ફિઝિશિયમ કેમિસ્ટ્રીયમ સ્વાહા. આહી ના તી ચડી તને બહુ મસ્તી ચડી. ઓહો, તો કયો વાલા સ્વાહા. બહુ તર મારો નહીં મારો નહીં, આ જલપનિયાનો આઈડિયા હતો. એક મિનિટ, પોન્ડ્સ પાવડર ની સુગંધ આવે છે. ફીલ થવાનો રેકોર્ડ બનાવવા લાગે છે તારે. અવાજ નહીં આટલો હલે છે કેમ ભાઈ? અનુજ ટાંગ, સ્વાતિ ને મળવા જાઉં છું. ભાભી માની ગયા એટલે આ બગીચો ફેરીને આવ્યો છે. કેટલા થયા કાકા? એ જાને હવે જતી હોય તો કેટલા થયા વાળી હોશિયારી. ભાઈ બનજે મારો.